વર્ષના બાળકો આપણે ધોરણ 5માં ભૂતકાળના રૂપો શીખી રહ્યા છે. લાસ્ટ વિડીયોમાં આપણે ભૂતકાળના રૂપો શીખી ગયા ને, હવે આપણે અહીંયા પ્રશ્ન નંબર 3 એના આધારે પૂછ્યો છે કે નીચે આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો લખવાના છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો, વોકને શું લગાવ્યું છે, વોકડ, વોક લખીને એડી લખ્યું છે. એવના ટોક, બરાબર, તો ટોકને પણ શું લખશો, ટી એલ કે, બરાબર, પછી ઈડી મૂકશો, બરાબર ને, મૂકશો ને. ચલો, જમ્પનું ભૂતકાળ શું થાય, જમ્પનું ભૂતકાળ યાદ છે તમને? યસ, હું આશા રાખું છું કે તમને લોકોએ મોડે કર્યું જ હશે, કર્યું છે ને. તો જમ્પમાં શું કરશો, જમ્પ લખીશું, પછી આપણે શું મૂકી દઈશું, ઈડી. યાદ છે બાળકો કે ભૂલી ગયા, યાદ છે ને. હવે જુઓ, અહીંયા ક્લોઝ આપ્યું છે. હવે મેં તમને કીધું તું જ્યારે તમને ભૂતકાળનું રૂપ પૂછે તો ક્લોઝમાં ઈ. હવે આપણે વર્તમાન, ચાલુ વર્તમાન કાળમાં શું કરતા હતા, ઈ કાઢીને આઈએનજી મૂકતા હતા, બરાબર. પણ અહીંયા ભૂતકાળમાં શું કરવાનું છે, ઈ એવો ને એવો રવા દેવાનો છે, અને માત્ર શું મૂકવાનું છે, ડી, ક્લોઝ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે, આવા આવા શબ્દો પૂછાય જ છે, એટલે ધ્યાન રાખવાનું છે. હવે ડાન્સ છે, તો હવે ડાન્સ લખ્યું, હવે ડાન્સમાં પણ ઈ આપેલો જ છે, તો માત્ર આપણે શું મૂકીશું, ડી. શું મૂકીશું, ડી, ડાન્સ બનાવી શકાય ને. પછી જુઓ ક્લેપ. હવે આપણો નિયમ શું કહે છે કે વ્યંજન આવે ને એની આગળ સ્વર આવે ત્યારે આપણે શું કરતા હતા, ડબલ અક્ષર બેવડાવતા હતા, અને પછી આપણે ચાલુ વર્તમાન કાળમાં શું મૂકતા હતા, આઈએનજી મૂકતા હતા. પણ અહીંયા શું કરવાનું છે, ડબલ પી કરીને ઈડી કરવાનું છે, તો શું થઈ જશે, ક્લેપ. યાદ છે બાળકો, યાદ છે ને. એવી રીતના અહીંયા બેટ આપ્યું છે, બરાબર. આ બેટ છે, તો બેટમાં શું કરવાનું છે, બી એ ટી. હવે જુઓ, ટી સ્વર છે, સોરી વ્યંજન છે, અને એ સ્વર કહેવાય, તો આપણે ડબલ ટી કરીને શું મૂકવાનું, ઈડી. આપણે પહેલાંમાં શું કરતા હતા, ચાલુ વર્તમાન કાળમાં ડબલ ટી કરીને આઈએનજી મૂકતા હતા, એના બદલામાં હવે આપણને ભૂતકાળ ભણવાનું છે, તો ભૂતકાળમાં ઈડી વાળા આવશે, તો ડબલ ટી કરીને શું મૂકવાનો, ઈ ડી. એવી રીતના સ્કીપ છે. હવે આ સ્કીપ આવ્યું, તો સ્કીપમાં શું હશે, એસ કે આઈ, હવે પાછો આઈ આવ્યો અને પાછો પી આવ્યો, બરાબર. પી સ્વર વ્યંજન કહેવાય અને આઈ સ્વર કહેવાય. આપણા સ્વર કયા કયા બાળકો, યાદ છે, હાઉ મેની, કેટલા છે, 5, વેરી ગુડ, 5 છે ને. તો આ 5 સ્વરો છે, કયા કયા છે, યાદ છે તમને લોકોને, આઈ હોપ યુ આર રિમેમ્બર ઇટ, બધાને યાદ છે. યસ, એ ઈ આઈ ઓ યુ થયા ને 5 સ્વર, તો આઈ આયો સ્વર, તો ડબલ પી કરીને શું મૂકવાનો, ઈડી. આઈએનજી ના મૂકતા, જુઓ તમને પરીક્ષામાં કન્ફ્યુઝ કરશે. તમારે ખરીને હંમેશા યાદ રાખવાનું, સૂચના ચોક્કસ વાંચવાની છે. અહીંયા તમને ભૂતકાળના રૂપો પૂછ્યા છે, શું પૂછ્યું છે, ભૂતકાળના રૂપો, તો તમારે ભૂતકાળના રૂપોનું જ કરવાનું છે, ખ્યાલ આવ્યો. હવે જુઓ અહીંયા સાઉટ છે, તો સાઉટને શું લાગશે, ઈડી. યસ, સાઉટ, સાઉટેડ, સમજ પડી. હવે આ વોચ છે, તો વોચને શું કરશું, વોચ લખીશું, યાદ કરો શું કરશું વોચમાં, યસ, ઈડી મૂકીશું, ઈડી મૂકીશું ને. યસ, વેરી નાઇસ, મને આશા છે કે તમને લોકોને આવડે છે, કારણ કે આપણે લાસ્ટ વિડીયોમાં શીખી ગયા ને, શીખી ગયા ને. હવે લાઇક છે, હવે ઈ આવી ગયું છે, એટલે ભાઈ હવે આપણે શું કરીશું, લાઇકમાં ઈ મૂકેલો છે, આપણે માત્ર શું મૂકીશું, લાઇકને ડી લગાવીશું, તો લાઇક થશે, બરાબર. ચલો હવે આનું શું આવશે, યાદ કરો, તો કોઈને ખબર છે, મેં તમને કીધું હતું કે એચ ઈ એ આર આર હિયર આવે તેને માત્ર શું લગાવવાનું છે, યસ, ડી લગાવવાનું છે, એચ ઈ એ આર અને ડી, વેરી ગુડ. હવે ઈટ છે, આપણે થોડું કંઈ ટ્રીક વાપરવાની છે, પહેલાં શું મૂકી દેવાનો, એ મૂકી દેવાનો, પછી ટી મૂકી દેવાનો, અને છેલ્લે ઈ મૂકી દેવાનો, ખ્યાલ આવ્યો. એટલે ઈટનું થશે એટ, ખ્યાલ આવ્યો બાળકો કે ના આવ્યો, આવ્યો ને, આવી જ જાય. પછી જુઓ અહીંયા સિંગ, સિંગનું ભૂતકાળ અનિયમિત રૂપ છે, અનિયમિત રૂપ છે, યાદ કરો. અનિયમિત રૂપમાં શું કરતા હતા, હવે એસ આઈ એન જી, તો સિંગ એટલે ગાવું,
અને ગાયનો કરવું હોય તો એસ એ એન જી, આઈની જગ્યાએ શું કરવાનું છે, એ, એટલે શું થઈ જશે, સેન. ખ્યાલ આવ્યો? ચલો બાળકો, આ તો બહુ પૂછાય છે પરીક્ષામાં. કમનું ભૂતકાળ શું કરવાનું છે, ઓ કાઢીને એ કરી દેવાનું છે. કમનું, કમ એટલે આવવું અને કમ એટલે આવ્યો, કેમ એટલે આવ્યો, ઓની જગ્યાએ એ કરવાનું છે તો શું થઈ જશે, કેમ. હવે રન, રનનું શું થશે બાળકો, રનનું શું થશે, આર યુ એન છે તો આપણે રેન બનાવવાનું છે, આર એ એન, રેન. પછી સીટનું શું થશે, આઈ કાઢીને એ કરી દેવાનું, યાદ છે ને, આ નિયમિત રૂપો છે, એસ એ ટી, સેટ. યાદ આવે છે કે નથી આવતું, યાદ છે ને, સેટ. પછી જુઓ સેલ, સેલનું ભૂતકાળ થાય છે એસ ઓ એલ ડી. મારે યાદ નથી રાખવાનું, તમારે યાદ રાખવાનું છે, ખબર પડી? પછી જુઓ અહીંયા, હવે આવ્યું ડાન્સ. ડાન્સ ફરી વાર આવી ગયું ભાઈ, તો આપણે ડાન્સને શું કરીશું, ડાન્સ લખ્યું છે એને ઈ મૂકી રાખીશું એવો ને એવો, અને ડી મૂકીશું, મૂકીશું ને તો શું થઈ જશે, ડાન્સ. ઈડી લાગ્યું. પછી સ્ટોપ આવ્યું, સ્ટોપને જુઓ, આપણે પી આવ્યો અને આગળ ઓ સ્વર આવ્યો, બરાબર. આપણો પેલો નિયમ યાદ આવી ગયો, ઉમેરવાનો, બેવડાવવાનો, તો આપણે શું કરીશું, સ્ટોપ ડબલ પી કરી દઈશું અને પછી શું મૂકીશું, ઈડી, બરાબર. તો તમારે આ રીતના બનાવવાના છે, તમારી નોટબુકમાં બે વાર લખવાના છે, આ બધા જ લખવાના છે તમારે, બરાબર. આ બધા જ લખવાના છે અને બે વાર બનાવવા લખીને મોડે કરવાના છે. તો બાળકો, આ રીતના તમારે ભૂતકાળના રૂપો પણ તમારે મોડે થઈ જશે. તો જય શ્રી કૃષ્ણ બાળકો.